વેલકમ બેક દોસ્તો, સ્વાગત છે ઓનલાઈન ક્લાસની અંદર. આજે આપણે ઘરનું જે વાયરિંગ હોય એના વિશેના બેઝિક રૂલ જોવાના છે. આપણે જે ઘરનું વાયરિંગ કરતા હોય તો કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય છે એના વિશેની ચર્ચા કરવાની છે. તો મુખ્ય ઘણા મુદ્દા છે, પરંતુ આપણે ફક્ત અહીંયા 5 મુદ્દાની ચર્ચા કરવાની છે. એનો પહેલો મુદ્દો છે વાયરિંગના કનેક્શન જે આપણે કરેલા હોય છે એના જે કોન્ડ્યુટ કે કેસિંગ કેપિંગ કે કંઈ બી જાતનું જે વાયરિંગ હોય એ દોડાયેલું હોય છે, એ જે કોન્ડ્યુટ હોય છે એ સિલિકનની થોડીક નીચે રાખેલું હોય છે, તો એનું શું કારણ કે દેખાવ સારો રહેશે. બીજી વસ્તુ કે નાના બાળકો કે કોઈ બી જાતની કંઈ વસ્તુ, માની લો કે કબાટ કંઈ બધી વસ્તુ હોય એને આ નડશે નહીં અને ઉપર હશે તો દેખાવ બી સારો રહેશે. તો આપણે એ કેટલું અંતર જરૂરી છે તો સિલિકથી 1.5 મીટર નીચે આપણે એને રાખવાનું છે. આ તો પહેલો નિયમ. બીજો નિયમ કે સ્વિચ બોર્ડની હાઈટ 1.5 મીટર રાખવાની છે. તો કેમ? તો એ પણ આપણે તમને ખ્યાલ હશે કે નાના બાળકો જેને ત્યાં સુધી પહોંચી શકશે નહીં, બરાબર. તો એ ક્લિયર રાખવાની છે 1.5 મીટર. ત્રીજો પોઈન્ટ છે સ્વિચ બોર્ડ ઓપોઝિટ સાઈડ ટુ ડોર, મતલબ કે એન્ટર થશો જે મેઇન ડોરમાંથી એની બાજુમાં જ તમે સ્વિચ બોર્ડ રાખેલું હશે. તો એનું શું કારણ કે ક્યારે પણ તમારું ઘર બંધ હોય અને અચાનક તમે એન્ટર થાઓ, બરાબર, તો શું હશે? અંધારું તમને જોવા મળશે, ઠીક છે. તો એ અંધારું તમને જોવા મળે, બરાબર, તો શું કરશો તમે? ડાયરેક્ટ પહેલાં અજવાળું કરશો. તો શું થાય? તમે એન્ટર થાઓ અને એની બાજુમાં જ સ્વિચ બોર્ડ હોય તો તમે સરળતાથી તમે લાઇટ ચાલુ કરી શકો છો. તો આ નિયમ અનુસાર જે સ્વિચ બોર્ડ હોય છે તો ઘરમાં એન્ટર થાઓ એના મેઇન ડોર હોય એની બાજુમાં રાખેલું હશે. તો આ છે ત્રીજો નિયમ. ચોથો નિયમ છે સીલિંગ ફેન 2.5 મીટર ફ્રોમ ટુ ગ્રાઉન્ડ. જે સીલિંગ ફેન હોય છે એ 2.5 મીટર ઊંચાઈ પર રાખેલો હોવો જોઈએ, જેથી કે તમે ઊભા હોય અને હાથ પણ ઊંચો કરો, બરાબર, પૂરેપૂરા હાથ ઊંચા કરો તો પણ એને આપણે અડીશું નહીં, એ આપણને કોઈપણ જાતનું નુકસાન કરશે નહીં, એ પ્રમાણેની હાઈટ ઉપર આપણે રાખવો જોઈએ, ઠીક છે. પછી જે એનર્જી મીટર હોય છે એ 2.5 યા 3 મીટર ઊંચાઈ પર રાખેલું હોવું જોઈએ, જેથી એ જગ્યા ગ્રાઉન્ડથી ઘણી ઊંચી આવેલું હોય જેનાથી કોઈ જાતના કોઈ છેડછાડા ન કરી શકે. કોઈ ખૂણા ખાચકાની જગ્યા પર આપણે મીટર નથી જોડવાનું, પરંતુ કોઈ સારી જગ્યાએ હાઈટ ધ્યાનમાં રાખીને આપણે એને જોઈન્ટ કરવાનું છે. તો આ 5 મુદ્દા હતા કે ઘરના વાયરિંગ જે છે એના કનેક્શન માટે સ્વિચ બોર્ડ, પછી ફેન કે આપણે કોન્ડ્યુટ જે દોડે છે એ આ બધી વસ્તુ રાખી છે એ કેટલા હાઈટ ઉપર રાખવી જરૂરી છે એના વિશેની માહિતી હતી. તદુપરાંત જે લાઇટ લગાડી હશે એ સીલિંગ ફેનના જે કોર્નર હોય એ ત્યાં નહીં પણ એનાથી થોડું નીચે લગાવેલી હશે. એનું શું કારણ કે જે લાઇટ હોય કે ટ્યુબલાઇટ કે કોઈ પણ બલ્બ કે LED કે કોઈ પણ પ્રકારની કોઈ લાઇટ હોય એને આપણે સીલિંગને અડીને રાખીશું કોર્નર પર, તો શું થશે? એ જે ઉપરની જે લાઇટ હતી આપણને મળશે નહીં, તો એનું ડિફ્લેક્શન થઈને આપણને તુરંત મળે, પરાવર્તન થઈને પાછું મળે, એની માટે આપણે શું કરીએ છીએ? એને થોડું નીચે રાખીએ છીએ. તો એ પ્રમાણે આપણે આ જોયું આપણે કે લોડ કે કોન્ડ્યુટ કે સ્વિચ બોર્ડ કે એનર્જી મીટર કે સીલિંગ ફેન આપણે કેટલા અંતરે રાખવું એના વિશેની આપણી માહિતી આપણે અહીંયા જોઈ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મારા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવો.